કેમ છો બાળ મિત્રો, મજામાં ને? સ્વાગત છે આપનું વાર તહેવાર વિડિયો સિરીઝમાં. બાળ મિત્રો, આપણે અલગ અલગ વાર તહેવારે આજ રીતે મળતા રહીશું અને અલગ અલગ તહેવાર માટે આપણે અવારનવાર અલગ અલગ ચર્ચા કરતા રહીશું. તો બાળ મિત્રો, આ વિડિયોમાં આપણે ભાઈ બહેનના પવિત્ર પ્રેમ વિશે ચર્ચા કરીશું. તો ચાલો આપણે રક્ષાબંધન વિશે થોડી ઘણી વાતો કરીએ. ઉર ઉમંગો અબિલ ગુલાલ કુમકુમ ચોખા ચપટી રક્ષા બાંધે વીર ના કાંડે બહેનની હેત હરકતી ના માંગુ હું સોના ચાંદી હીરા મોતી હાર પાસ પ્રભુની માંગુ બસ હું ભાઈનો સ્નેહ અપાર. બધા જ ગુજરાતી મહિના કરતા શ્રાવણ મહિનામાં સૌથી વધુ તહેવારો આવે છે એટલે જ તેને તહેવારોનો રાજા ગણવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર ગુજરાતી મહિનાના શ્રાવણ સુદ પૂનમને દિવસે અને અંગ્રેજી મહિનાના ઓગસ્ટમાં આવે છે. રાખડી બાંધવાનો પ્રારંભ ભારતમાં ઘણા વર્ષો જૂનો છે. ભારતના ઇતિહાસમાં મોગલ બાદશાહ હુમાયુ અને રાજપૂત રાણી કર્ણાવતીના રક્ષાબંધનની વાત ઘણી પ્રખ્યાત છે. રાણી કર્ણાવતીએ હુમાયુને રાખડી મોકલી પોતાનો ધર્મભાઈ બનાવ્યો હતો. ત્યારબાદ હુમાયુએ પોતાના યુદ્ધને પડતું મૂકી જાતિ ધર્મનો ભેદ ભૂલી તેના રક્ષણની જવાબદારી સ્વીકારી હતી. આ ઉપરાંત મિત્રો, દેવ દાનવના સમયમાં પણ કૌરવો પાંડવોના યુદ્ધ વખતે અભિમન્યુના રક્ષણ માટે માતા કુંતીએ તેને રાખડી બાંધી હતી. વિષ્ણુ ભગવાને બલિ રાજાનું અભિમાન આ જ દિવસે નષ્ટ કર્યું હતું. આમ મિત્રો, પ્રાચીન સમયમાં કાચા સૂતરનો તાંતણો બાંધવાનું શરૂ થઈ ગયું હતું. બીજી પણ પ્રાચીન વાત આ તહેવારના ઉદ્ભવ પાછળ લખાય છે જે પુરાણોમાંથી મળે છે. દેવ અને દાનવો વચ્ચે ભયાનક યુદ્ધ થયું હતું. ઇન્દ્રએ પોતાના ગુરુ બૃહસ્પતિને પોતાના ભવનમાં બોલાવ્યા. ત્યારે ત્યાં ઇન્દ્રાણી પણ હાજર હતા. બૃહસ્પતિને ઇન્દ્રાણીએ કહ્યું, લડાઈમાં દેવોના વિજયની ખાતરી કેવી રીતે મળે તેની મને ખબર છે. બીજા દિવસે શ્રાવણની પૂનમે ઇન્દ્રાણીએ ધર્મગ્રંથો અનુસાર એક માંદડિયું બનાવી ધર્મરાજાના કાંડે બાંધ્યું. અંતે ઇન્દ્રદેવ યુદ્ધમાં કાંડે બાંધેલા માંદડિયા સાથે પ્રવેશ્યા ને અસુરો વેર વિખેર થઈને મેદાન છોડી ભાગી ગયા. દેવો જીત્યા અને અસુરો હાર્યા. આ રીતે રક્ષાબંધનનું પર્વ આ વાતને લીધે શરૂ થયું હતું. જો સૂતરનો કાચો દોરો તૈયાર કરી એ માણસના કાંડા પર બળેવના દિને બાંધ્યો હોય તો એ માણસ સર્વ રીતે સફળ થાય છે. મિત્રો, બ્રાહ્મણો પોતાના યજમાનોને મંત્ર બોલી રક્ષા બાંધીને આશીર્વાદ આપે છે. દક્ષિણ ભારતના અરસપરસના ઘરમાં રાખડી બાંધવાનો રિવાજ છે. રક્ષાબંધનનું મહત્વ એ પણ છે કે બ્રાહ્મણોમાં 5-8 વર્ષના દરેક બાળકને યજ્ઞનો પવિત્ર સંસ્કાર અપાય છે. આ દિવસે બ્રાહ્મણો સ્નાન કરી મસ્તક પર જન્મભૂમિની માટી ચોપડી સૂર્ય સામે જનોઈ અને રાખડી ગાયત્રી મંત્ર બોલી જનોઈ બદલાવે છે. તેઓ જૂની જનોઈ નદી તળાવ કે જળાશયોમાં પધરાવી દે છે. લોકો રક્ષાબંધનને નારિયેળી પૂનમ તથા બળેવ પૂનમ પણ કહે છે. મિત્રો, આ દિવસે સાગર ખેડુઓ અને તેના કુટુંબીજનો વરુણ દેવની પૂજા કરે છે. ખારવા નાખુદા નાવિક લોકો આ દિવસે દૂધ દહીં પંચામૃત શ્રીફળ સોપારી વગેરે સમુદ્રમાં પધરાવી સાગર પૂજન કરે છે અને પોતાના નાવની પૂજા કરી કંકુ ચાંદલા કરી પોતાના સફરનો પ્રારંભ કરે છે અને દૂર દેશાવર જાય છે. રક્ષાબંધન એ ભારતીય સંસ્કૃતિનું ભાઈ બહેનના સ્નેહનું પર્વ છે. આ દિને બહેન ભાઈને હાથે શુભ ભવિષ્યની આશા સાથે પ્રેમ ભર્યો તાંતણો ભાઈલાને બાંધે છે. એ બંધન એ એકમાત્ર દોરો કે ધણો નથી, પરંતુ પ્યારી બહેનડી પ્રત્યે ભાઈલાની વ્યવહારિક સામાજિક તથા ધાર્મિક વગેરે જેવી પવિત્ર ફરજ સૂચવે છે. ખરેખર મોટી બહેન માતાની સ્થાને પણ આવે છે. ભાઈના સર્વાંગી હિત માટે તેનું લાગણી સબર હૈયું સદા મુખ પ્રાર્થના કરતું રહે છે. મિત્રો, ભાઈ બહેનના આ પવિત્ર પ્રેમને એક નાનકડી પંક્તિમાં જોઈએ તો આ રીતે પણ ગાઈ શકાય. બિખર જાયે યે ચાંદ સિતારે બિખર જાયે સંસાર ઇસ દુનિયા મેં અમર રહેગા ભાઈ બહેન કા પ્યાર.